भारतीय सेना में 17 वर्ष सुधी सेवा आपी निवृत्त थयेला आर्मीना जवान मातरे वतन परत फरता मोरबी आहिर समाज द्वारा भव्य स्वागत करवामां आव्युं हतुं। नवलखी रोड पर आहिर समाज वाड़ी खाते निवृत्त आर्मी जवानों स्वागत करायुं हतुं। हळवद तालुकाना मयूरनगर गामना वतनी कल्पेशभाई वीराभाई लोखिल भारतीय सेना में 17 वर्ष सेवा आपी ताजेतरमां निवृत्त थया छे। कल्पेशभाई लोखिले भारतीय सेना में विविध स्थळोए सेवा आपी छे, जेमां नासिक थी शुरुआत करीने पंजाब जम्मू कश्मीर में अमरनाथ यात्रीओनी सुरक्षा, दिल्ली खाते वीवीआईपी सुरक्षा अने छेले आसाम खाते फरज बजावी तेओ निवृत्त थईने पोताना वतन परत फर्या छे, त्यारे मोरबी जिला आहिर समाज द्वारा भव्य स्वागत करवामां आव्युं हतुं। अहेવાલ રવિ નિવાવત મોરબી। આમ તો કીધું છે કે જનની જાણતો ભગત જણ કા દાતા ને કા સુર નિત રેજે વાંદણી તારું મત ગુમાવીશ નું। આ તો ખરેખર તો આ જે સુરવીરતા છે જન્મજાત છે, પણ હોય છે અમુક બ્લડના સંસ્કાર હોય છે એમાં આહેર જ્ઞાતિ આઝાદીની ચળવળથી રાજ્ય હુકુમત હોય કે જે હોય તે રજા રજવાળાઓ સુધી હોય દરેક વખતે આહિર હોય હંમેશા આગળ આવી અને દરેક રાજના રક્ષણ કર્યા છે, દરેકના બલિદાનો આહિર કુંડમાં આવ્યા છે, એના બ્લડના સંસ્કારો છે। તો એમાં આહિર અને અમારો દીકરો હોય, અમારો આહિર કુંડમાંથી જ્યારે એક રત્ન અહીંયા ગયો હોય બોર્ડર ઉપર અને એ હેમ કેમ પાછો આવે અને એથી વિશેષ આનંદ પછી બીજો કયો હોય। મારું નામ આહિર કલ્પેશ વીરાભાઈ લોકિલ છે અને આર્મીમાં 17 વર્ષ સર્વિસ પૂરી કરીને ફિલહાલ અત્યારે હું રાજકોટ વિનાયકનગરમાં પાછો રિટાયરમેન્ટ લઈને આવ્યો છું। મેં આર્મીમાં 17 વર્ષની સેવા આપી છે। સેવા સ્ટાર્ટિંગ મારી નાસિકથી જ થઈ હતી અને પછી મારું ફર્સ્ટ પોસ્ટિંગ પંજાબ લુધિયાણામાં હતું, ત્યાં 4 વર્ષની સેવા આપીને મારું સેકન્ડ પોસ્ટિંગ જમ્મુ એન્ડ કાશ્મીરમાં હતું, જે અમરનાથ યાત્રીઓને સુરક્ષા પ્રદાન કરવાનું જે મેં બખૂબી નિભાવ્યું છે। અહીંયા મારી સેવા સમાપ્ત કરીને મારું થર્ડ પોસ્ટિંગ જે હતું આપણી રાજધાની દિલ્હીમાં હતું, ત્યાં પણ મેં 5 વર્ષ આપણા વીવીઆઈપીની સુરક્ષા, રાષ્ટ્રપતિજીની સુરક્ષા તમામ કાર્યોમાં મારા 5 વર્ષની સેવામાં ઘણો બધો સમય આપ્યો છે। એ પછી લાસ્ટ પોસ્ટિંગ મારું અત્યારે આસામ જોરહાટમાં રહ્યું, ત્યાં મેં 21-22 મહિનાની સેવા આપીને ફિલહાલ અત્યારે માદરે વતન હું મોરબી આવેલ છું। જ્યારે હું જમ્મુ કાશ્મીરમાં ફરજ પર હતો ત્યારે અમને આતંકવાદીનું સફાયો કરવાનું અભિયાન આપવામાં આવ્યું હતું, જે મેં અમારી પૂરી ટીમ સાથે એ ડ્યુરેશનમાં 1 મહિનાની અંદર અમે સૌથી વધારે 22 આતંકવાદીઓને સફાયો કર્યો હતો। એ સૌથી મારી જિંદગીની યાદવ પલમાં એક છે। યુવાઓને હું મારા તરફથી નમ્ર નિવેદન છે કે જોબ તો ઘણી બધી છે, પણ આર્મી જોઈન કરો, માતૃભૂમિની રક્ષા કરીએ, આપણો જે નાનો એવો સમય આપો। અને હું તો હજી એવું ચાહું છું કે મને હજી પણ મોકો મળે તો મારી જે પાછળની લાઈફ બચેલી છે એ પણ દેશ માટે